नमस्कार विद्यार्थी मित्रों, 100% सक्सेस यूट्यूब चैनल में तमारा बधानु स्वागत छे। आजना आपणा टॉपिक में आवे छे करंट अफेयर्स में 6 मार्च 2021 ना रोजनी जे अमुक करंट नी बाबतो छे अने जे सब ऑडिटर ने एग्जाम में काम आवी शके एवी बाबतो छे तो एनी वात करवी छे। तो मित्रों तमे जोई रह्या छो PLI बराबर आ पब्लिक लिटिगेशन इंटेलिजेंसी मतलब कि PIL जे आपणे कहो छो बराबर PIL आ एनाथी डिफरंट है बराबर एटले थोड़ी अलग है। जो मित्रों PLI आ शू है तो प्रोडक्शन लिंक्ड इन्सेंटिव बराबर आ योजना है जे भारत सरकार द्वारा लॉन्च करवामां आवी छे। कोना माटे तो उद्योग क्षेत्र माटे आ योजना लॉन्च कराई छे मित्रों, उद्योग क्षेत्र माटे। क्या क्षेत्र? उद्योग क्षेत्र माटे। त्यारबाद यूनियन फिनांस मिनिस्टर कोण छे? तो निर्मला सीतारामन ए आपणे यूनियन फिनांस मिनिस्टर छे। मतलब के यूनियन फिनांस मिनिस्टर एटले शू भाई? तमने आवो प्रश्न हवे इंग्लिश मां पण पूछवा लागे बराबर, एटले आपणा वर्तमान नाणामंत्री केंद्रीय नाणामंत्री कोण छे? तो निर्मला सीतारामन ए आपणा केंद्रीय नाणामंत्री छे भाई, याद राखजो आ प्रश्न पूछाई शके। त्यारबाद LNG लिक्विफाइड नेचरल गैस, लिक्विफाइड नेचरल गैस बराबर LNG પછી PNG, તો આ બધા શબ્દો તમે જાણો છો બરાબર, તો એ બધાના ફૂલ ફોર્મ તમારે મને કમેન્ટ સેક્શનમાં લખીને જણાવવાના છે। ત્યારબાદ મિત્રો 15મું જે નાણાં પંચ છે, નાણાં કમિશન બરાબર, ફિનાન્સ કમિશન જેને કહેવામાં આવે છે, નાણાં પંચના અધ્યક્ષ કોણ છે? તો NK સિંઘ। આ NK સિંઘ ઓપ્શનમાં ન આપેલું હોય એટલે નંદકિશોર સિંઘ, યાદ રાખજો મિત્રો NK સિંઘ ઓપ્શનમાં ન હોય એટલે નંદકિશોર સિંઘ સાચો જવાબ ઠરે છે। ત્યારબાદ EPFO આ શું છે ભાઈ? EPFO તો એમ્પ્લોઈઝ પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઇઝેશન, શું છે ભાઈ? એમ્પ્લોઈઝ પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઇઝેશન છે, જે એમ્પ્લોઈઝ પ્રોવિડન્ટ ફંડ્સ એન્ડ મિસલેનિયસ પ્રોવિડન્ટ્સ એક્ટ 1942 બરાબર 1952ના આ કાયદા અંતર્ગત સ્પેશિયલ રિક્રુટમેન્ટ મતલબ કે સ્પેશિયલ કાયદા અંતર્ગત આ એક્ટ પસાર કયો કરવામાં આવ્યો અને એને મિત્રો એના અંતર્ગત એક સંસ્થા સ્થાપવામાં આવી, ઓર્ગેનાઇઝેશન કઈ છે ભાઈ? એમ્પ્લોયઝ પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઇઝેશન્સની સ્થાપના કરવામાં આવી મિત્રો। આ કયા ખાતા અંતર્ગત કાર્ય કરે છે? મિનિસ્ટ્રી ઓફ લેબર એન્ડ એમ્પ્લોયમેન્ટ, મિનિસ્ટ્રી ઓફ લેબર અને એમ્પ્લોયમેન્ટના ખાતા અંતર્ગત આ કાર્ય કરતી સંસ્થા છે મિત્રો। 1952ના રોજ જેની સ્થાપના થઈ એ આ મિત્રો યાદ રાખજો EPFO યાદ રાખવી એ તમારી જવાબદારી। ત્યારબાદ UAN એટલે કે યુનિવર્સલ અકાઉન્ટ નંબર, તો આ યુનિવર્સલ અકાઉન્ટ નંબર શેનું કામ કરે છે ભાઈ? તો 12 ડિજિટનો આ નંબર હોય છે, જે લોકોએ એમ્પ્લોયમેન્ટ પ્રોવિડન્ટ ફંડ બરાબર એમાં રોકાણ કર્યું હોય તો એમને પૈસાની તમામ વિગતો દર્શાવતો આ UAN મતલબ કે યુનિવર્સલ અકાઉન્ટ નંબર છે। તો યાદ રાખજો આવી ડિટેલ્સ અને હા, હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો એ પણ કરીને રાખજો। બાકી ફરી મળીશ નવા વિડીયોમાં, ત્યાં સુધી રજા લાવ, જય હિન્દ, જય ભારત, વંદે માતરામ। Thank you.